તો મિત્રો, આજે અત્યારે છે ગઈ રાતે અહીંયા ગામની અંદર ક્યાંય લેવા માટે ક્યાંય છોડવા માટે પેટ્રોલ પંપ કે હોટલ રાતે સાત વાગ્યા પછી સમથિંગ 15 થી 15.5 કિલોમીટર સુધી ચાલ્યા. એટલું પંદર છે ક્યાંય કાંઈ રોકાવાનું ન આવ્યું અને સાથે દુકાને પૂછ્યું ત્યારે દુકાન જોવા લીધા અને નાવાની સવારથી લઈને અત્યાર સુધી અમે બોલવા હતા કે ક્યાંય નાવા મળે ક્યાંય નાવા મળે, પણ તો 3 થી 4 પેટ્રોલ પંપ પર પાણીના જ કંઈ પ્રોબ્લેમ છે. પીવાના પાણીના મળે એ લોકો બધા ઘેર ચૂકાવે છે. અત્યારે જસ્ટ એક પેટ્રોલ પંપ આવ્યો ત્યારે અત્યારે અમે બધાએ નાહ્યા અને હાલ અત્યારે હવે અમે અમારા વે પર જઈ રહ્યા છીએ. અને બીજી વસ્તુ એક તમને કહીએ કે પાણી અત્યારે અહીંયા પાણીનો બહુ જ શોર્ટેજ છે. પીવા માટે પણ પાણીમાં સવારે જ્યારે ટાઈમ છે લોકોનો ત્યારે પાણી આવે ત્યારે લોકો 4-5 ઘડા ભરી લે છે. અને પીવાના પાણીના પ્રોબ્લેમના કારણે ઘણા બધા પ્રોબ્લેમો છે. અહીંના લોકોને પણ પ્રોબ્લેમ છે, એવું નહીં કે અમારે એકને પ્રોબ્લેમ છે. જય શ્રીરામ. બીજી વસ્તુ કે મિત્રો, આજ સવારે જ્યારે અમે ચાલતા થયા જે ગામથી તો લગભગ 5 થી 7 કિલોમીટર વોક કર્યું હોય છે ત્યારે એક મોમેડિયન મુસલમાન ભાઈ 3 વાર સતત મને કન્ટિન્યુ ભેગા થયા. એના કારણથી છેલ્લે એને ઇંગ્લિશમાં મને પૂછ્યું વેર આર યુ એમ, એટલે ઇંગ્લિશમાં એને મને પૂછ્યું એટલે મેં એમને જવાબ આપ્યો ગોઈંગ ટુ તિરુપતિ બાલાજી. તો એમને પૂછ્યું ક્યાંથી આવ્યા, તો મેં કીધું ગુજરાત ફ્રોમ સુરત. એટલે એમને કીધું ઓ. પછી એમને મને ચા પાણી નાસ્તા માટે બ્રેકફાસ્ટ માટે મને કીધું અને એમને મને પાણી પણ પાયું અને મને ચા પણ પાઈ અને શુભેચ્છા પણ પાઠવી. તો મારું એક જ વસ્તુ કહેવાનું છે મિત્ર કે જ્ઞાતિ જ્ઞાતિથી બધા ઉપર ઉઠીએ અને બધા એક માનવતા મહેકાવીએ. અને બીજો કિસ્સો એક તમને કહું તો જ્યારે હું ત્યાંથી પછી 4-5 કિલોમીટર આવ્યો તો એક કાકા મારી સામે આવતા હતા ગાડી લઈને અને એવામાં મારી નજર પડી ત્યારે જ જસ્ટ એમને અંધારા આવ્યા અને કાકા રોડ ઉપર પડી ગયા. તો અહીંની લેંગ્વેજ અને આપણી લેંગ્વેજમાં ઘણો બધો ડિફરન્સ છે, જેથી સમજતા નથી એકાબીજા, પણ ભાવ બધાના જ સારા છે. તો એ કાકાને મારી પાસે જે પાણીની બોટલ હતી એને આપી પીવડાવ્યું, પણ બીજા 3-4 જણા હતા એ લોકોને એવું થયું કે આમના કારણથી પડ્યા છે. તો પ્રોબ્લેમ ક્રિએટ કરે એવો હતું, પણ એ કાકા ભાળી ગયા હતા કે નહીં આ ભાઈ તો ખાલી હેલ્પ કરવા માટે આવ્યા હતા, જેથી કંઈ પ્રોબ્લેમ નથી થયો અને કાકાને પણ સુરક્ષિત છે અને એમને પણ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. જય શ્રી રામ.